કરવામાં આવ્યું હતું, પરંતુ બે એપેલેટ કોર્ટ અને બે સિનિયર ડિવિઝન કોર્ટની માંગણી એક વર્ષથી સંતોષવામાં ન આવતા આજની લોક અદાલતની પ્રથમ દોઢ કલાક બાર એસોસિએશન દ્વારા લોક અદાલતનો બહિષ્કાર કરવામાં આવ્યો. જો કે આ અરજામાં હાઈકોર્ટમાંથી બાર એસોસિએશન સાથે વાત કરીને બાહેધરી આપવામાં આવતા લોક અદાલતની કામગીરી શરૂ થઈ હતી. હું જયદેવ જોશી, બાર એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ. આજે લોક અદાલત, રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન હાઈકોર્ટ દ્વારા સૂચવેલી તારીખોમાં કરવામાં આવેલ છે. આ અગાઉ ઘણી લોક અદાલતો થયેલ છે અને કોઈ વખત જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમવાર એવો બનાવ બનેલ છે કે લોક અદાલતનો અમે તમામ વકીલશ્રીઓએ વિરોધ કરેલો છે. અને એકમાત્ર એવા ઈરાદા સબબ કે હાલમાં જ અમારી લગભગ છેલ્લા બે વર્ષથી એક માંગણી છે. કોરોના પહેલાં જ્યારે જૂનાગઢની અંદર ચાર એડિશનલ સેશન જજ હતા અને હાલ સ્ટ્રેન્થ મુજબ એડિશનલ સેશન્સ જજ ન હોવાના કારણે ઘણી હાલાકીનો સામનો કરવો પડે તેમ છે. તેમજ બે સિનિયર જજ કે સિવિલ દાવા ચાલતા ન હોય તેવા એકમાત્ર કારણોસર એની પણ ડિમાન્ડ કરવામાં આવેલ છે. ત્યારે આ ડિમાન્ડ હજી સુધી સંતોષાયેલ ન હોય તેથી જૂનાગઢ બાર એસોસિએશન દ્વારા જનરલ બોર્ડનું આયોજન કરી અને જનરલ બોર્ડમાં તમામ વકીલશ્રીઓ, સિનિયર, જુનિયર અને બધા હાજર રહેલા, તેમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આજે લોક અદાલતનો આપણે બહિષ્કાર કરવાનો છે. અને સંપૂર્ણપણે વકીલોએ જેની અંદર સાથ અને સહકાર આપ્યો છે, એવી જ રીતે પક્ષકારોએ પણ સાથ સહકાર આપ્યો છે, તે બદલ આ પક્ષકારો માટે જ અમારી લડત છે કે પક્ષકારોને ઝડપી ન્યાય આપે. તો હવે હું વિનંતી કરું છું નામદાર ગુજરાત હાઈકોર્ટના જ્યુડિશિયલ આપણા યુનિટ જજને અને આપણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબને કે અમારી વહેલી તકે માંગણી સંતોષાય તેવી મારી વિનંતી છે. ધોરાજી પંથકમાં ચાલી રહેલા ભાદર બેના ખૂટતા સ્ટોરેજના કામમાં વ્યાપક